હુમલા બાદ દેશભરમાં ગામે ગામેથી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. પાદરાના મોબા ગામના વેપારીઓએ જડબેસ આલાક બંધ પાડ્યો હતો અને શહીદોને કેન્ડલ પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પી હતી, જ્યાં યુવાનોએ પાકિસ્તાન અને ઇમરાન ખાનના પુતળાનું પણ દહન કર્યું હતું. જેમાં પાદરાના મોભા ગામમાં પણ આવેલ વાકર હાઈસ્કૂલમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ગામના સરપંચ સહિત યુવાનો અને આગેવાનો હાજર રહ્યા હતા અને હાઈસ્કૂલમાં કેન્ડલ પ્રગટાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. હું ધીરેન્દ્રભાઈ બારોટ, આચાર્ય વાકર હાઈસ્કૂલ મોભા રોડ. 14 ફેબ્રુઆરીના રોજ આ દેશના 44 વીર જવાનો દેશની રક્ષા કરવા માટે જ્યારે જતા હતા ત્યારે પાકિસ્તાનના કેટલાક નાપાક તત્વોએ આ જવાનોને શહીદ કર્યા છે. એ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે હું ને મારો વાકડ હાઈસ્કૂલ પરિવાર બાળકો સાથે કેન્ડલ પ્રગટાવી એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. અને આ દેશને માટે જે ખપા થયા છે, જે દેશને માટે બલિદાન આપ્યું છે, એવા એ ભારત માતાના વીર સપૂતોના બલિદાનને કદાચ અમે આજે ન કહી શકીએ એવી શબ્દોમાં એ લોકોનો અમે વિરોધ કરીએ છીએ. આ દેશમાં જે ગુસ્સો પ્રગટો છે, એ જ ગુસ્સો એ જ આજ અમારા બાળકોના હૃદયમાં ઉમટી છે અને ફરીથી અમે ભારત માતાના વીર સપૂતોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. બીજી તરફ ગામના આગેવાનો, યુવાનો અને મહિલાઓ તેમજ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય રેલી યોજાઈ હતી, જેમાં આતંકીઓને પના આપનાર પાકિસ્તાન અને ઇમરાન ખાનના પુતળા સાથે ગ્રામજનોએ મોભા બજારમાં રેલી સ્વરૂપે ફરીને પાકિસ્તાન સામે આક્રોશ વ્યક્ત કરીને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા અને પાકિસ્તાન અને ઇમરાન ખાનના પુતળાનું દહન કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. જમ્મુ કાશ્મીરમાં પુલવામામાં જે સૈનિકો ઉપર જે હુમલો થયેલ છે એ સંદર્ભે આજ રોજ મોભા રોડ બજાર વેપારી મંડળ, મોભા રોડ વાકડ હાઈસ્કૂલ, આઈટીઆઈ પ્રાથમિક ગુજરાત શાળા, મોભા ગ્રામજનો વતી મોભા રોડ બજારમાં જડબેસ આલાક બંધ પાડી હુમલાનો વિરોધ કરવામાં આવ્યો છે. અને જે હુમલો થયો છે તે પાકિસ્તાનને હવે જવાબ આપવાનો ટાઈમ આવી ગયો હોય એટલે અમે સરકારને દરખાસ્ત કરીએ છીએ કે તત્કાલ એની સામે કાર્યવાહી કરે અને એની સામે હુમલાનો જવાબ જે આવ્યો છે એવો હુમલો આપણે કરીએ. આજે કાર્યક્રમ અમારે સ્કેન્ડલ માર્ચ રાખેલી એ વાકડ હાઈસ્કૂલમાં અમે પૂર્ણ કરી રેલી સ્વરૂપે આવીને અમે મોભા રોડ બજારની અંદર પાકિસ્તાનના જે કાશ્મીરમાં પુલવામા હુમલો થયેલ છે તે બાબતે અમે ખૂબ જ વિરોધ નોંધાવી આજ રોજ સમગ્ર મોભા બજારમાં અમે જડબેસ આલાક બંધ રાખી અને પાકિસ્તાન જે હુમલો કર્યો છે એનો સખત વિરોધ કરી અને જે આ 44 શહીદો થયા છે એ 44 શહીદોએ આખા 130 કરોડ હિન્દુસ્તાનીઓને જાગૃત કરવા માટે આ કાર્યક્રમ જે અમે આયોજિત કર્યો છે કે હવે જાગવાનો સમય થઈ ગયો છે, જાગીશું નહીં તો આ પાકિસ્તાન આપણા પર આથી પણ વધારે મોટા હુમલા કરવા માટે પ્રોત્સાહિત થઈ જશે. માટે દરેક હિન્દુસ્તાની 130 કરોડ જનતાને આહ્વાન કરવામાં આવે છે કે જાગો અને હવે પાકિસ્તાનને કોઈ પણ સંજોગોમાં સફાયો થવો જોઈએ એવો અમે વિરોધ કરીએ છીએ. મિતેશ માલીનો રિપોર્ટ, પાદરા.